नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनुं स्वागत छे अने हूँ छुं परेश। मित्रों खास करी अने आजे आ वीडियो नी अंदर मारे तमने हवामान विषेनी माहिती आपवानी छे। जो के घणा दिवस पहेला अमे वरसादनी आगाही करेली हती, ए आगाही विषे पण वात करवानी छे, केम के हजी आवनारा दिवसोमां वरसादनी शक्यता छे, ए विषे माहिती आपीश। अने खेती विषेनी एक महत्वनी मारे वात करवानी छे, पण आ तमाम प्रकारनी माहिती आपुं ए पहेला दरेक मित्रोने विनंती छे, जे लोको आपणी चेनलने सब्सक्राइब न करी होय ते नीचे लाल कलरनुं बटन देखाय ते दबावीने चेनलने सब्सक्राइब करवी अने आ वीडियोने लाइक आपी અને તમામ ગ્રુપમાં શેર કરો, જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે। હવે હું જે તમને આ વરસાદની આગાહી, હવામાન વિશેની માહિતી આપું, ખેતી વિશેની વાત કરું, એ પહેલા હું આપને એ જણાવી દઉં કે આજે બાલ ગંગાધર લોકમાન્ય તિલકની પુણ્યતિથિ છે। એની પુણ્યતિથિના દિવસે એમના ચરણોમાં કોટી કોટી વંદન। ઘણા બધા મિત્રો છે એ લોકમાન્ય તિલક સાહેબને જાણતા હશે, અને હું આપને જણાવું કે જ્યારે આપણે એક ગુલામીમાં હતા, અંગ્રેજોની ગુલામીમાં હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ત્યારે પણ આપણી રાજધાની દિલ્હી ન હતી, આપણી રાજધાની કલકત્તા હતી। અને કલકત્તા જ્યારે આપણી રાજધાની હતી એટલે લગભગ 1911 સુધી કલકત્તા આપણી રાજધાની રહી। અને જે 1857ની જે એક સ્વાતંત્ર સંગ્રામની જે એક સેના હતી એના મુખ્ય ભૂમિકા રૂપે લોકમાન્ય તિલક સાહેબનું બહુ મોટું યોગદાન હતું, એક મોટી ભૂમિકા હતી। એમની સાથે તાત્યા ટોપે પણ હતા અને ઝાંસીની રાણી, આ બધા લોકોની જે ટીમ હતી, અને એ ટીમે અંગ્રેજો સામે એવું એક બળવો કર્યો હતો, ને એ બળવાને કારણે કલકત્તાની અંદર અંગ્રેજોનું જીવવું હરામ થઈ ગયું। ત્યાર પછી 1911ની અંદર કલકત્તાથી અંગ્રેજોએ રાજધાની શિફ્ટ કરી અને દિલ્હી આવ્યા હતા। અને આ જે લોકમાન્ય તિલક સાહેબની પુણ્યતિથિએ એમને યાદ કરીને એના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ। સાથે મારે આપને હવામાન અને જે વરસાદ વિશેની માહિતી આપવી છે। આપને ખ્યાલ જ હશે કે આજે 1 તારીખ થઈ ગઈ છે, એટલે અમે જે 30 તારીખ સુધીની વાત કરી હતી, 30 તારીખે ચોમાસું જે વિદાય લઈ રહ્યું હતું એની અંદર 30 તારીખ પછીથી જે હવે વરસાદો આવશે એને ખગોળ વિજ્ઞાનના નિયમ પ્રમાણે અમે માવઠાઓમાં સામેલ કરશું। સાથે મારે આપને જણાવવું છે, જેવી રીતે 30 તારીખ સુધી એટલે કે 28, 29, 30માં પણ જે અમે વરસાદની માહિતી આપી હતી એમાં 30 તારીખ સુધી વરસાદ જોવા મળ્યો, સાથે 1 તારીખથી લઈને 8 તારીખ સુધીમાં છૂટા છવાયો અને હળવો સામાન્ય વરસાદ જે અમે દર્શાવ્યો છે એ હવે આજથી આપણે હળવો સામાન્ય વરસાદ ઘણા બધા વિસ્તારની અંદર છૂટા છવાયો જોવા મળે છે। જો કે આવનારા દિવસોમાં 1 થી 8 તારીખ એટલે 8 તારીખ સુધી આની શક્યતાઓ નથી, આવનારા દિવસોમાં લગભગ 3 તારીખથી આનું જોર ઘટશે અને વરસાદ હળવો પડશે। પણ સાથે મારે દરેક મિત્રોને ખાસ એક બીજી વિનંતી કરવાની છે, આપને ખ્યાલ જ હશે કે 10, 11, 12, 13 જે ઓક્ટોબર મહિનાની 10 થી 13 તારીખ સુધીનું જે સેશન છે એની અંદર પણ એક મોટું માવઠું થાય આવી અમે આગાહી ઘણા દિવસ પહેલા આપેલી છે। એટલે હવે અહીં મારે આપને જણાવવાનું છે, ખાસ કરીને દરેક મિત્રોએ 9 ઓક્ટોબર સુધીમાં જે ખરીફ પાક છે જેની અંદર ખાસ કરીને મગફળી જેવા પાકો છે એને સાચવી લેવા, કેમ કે 10, 11, 12 અને 13 તારીખનું જે સેશન હશે એની અંદર ઓક્ટોબર મહિનાનું માવઠું છે એ જોવા મળશે। અને ઓક્ટોબર મહિનાનું માવઠું જોવા મળશે એટલે અત્યારે જે છૂટાછવાયો જે વરસાદ જોવા મળે છે એની જગ્યાએ લગભગ ગુજરાતના મોટાભાગના એરિયાને આ કવર કરશે, મોટાભાગના એરિયા કવર કરશે। એની સાથે જે દક્ષિણ ગુજરાતના લગભગ વિસ્તારો હશે જેની અંદર વલસાડ, વાપી, સુરત, અંકલેશ્વર, ભરૂચ વગેરે, ત્યારબાદ મિડલ ગુજરાતની અંદર પણ જે મિડલ ગુજરાતના જે આણંદ, નડિયાદ, ખેડા, બરોડા, અમદાવાદ, ગાંધીનગર તમામ વિસ્તાર હશે, કચ્છના પણ અમુક સેન્ટરનો સમાવેશ થાય છે, અને ઉત્તર ગુજરાતના પણ લગભગ સાબરકાંઠા, બનાસકાંઠા, ત્યારબાદ અરવલ્લી છે, પાટણ છે વગેરે વિસ્તારો છે એની અંદર માવઠાની અસર જોવા મળશે। ને એની સાથોસાથ જે ઉત્તર ગુજરાતની સાથે જે આપણે દક્ષિણ રાજસ્થાનના ભાગો છે એની અંદર પણ ખાસ કરીને બાડમેર, ઝાલોર હોય, સાચોર હોય અથવા તો અલવર જિલ્લો છે આ વિસ્તારોની અંદર પણ આ માવઠાની અસર જોવા મળશે। એટલે દક્ષિણ રાજસ્થાનની અંદર પણ માવઠાની પૂરેપૂરી શક્યતાઓ અમે 10 ઓક્ટોબરથી લઈને 13 ઓક્ટોબર સુધીમાં માનીએ છીએ। સાથે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના પણ લગભગ 80% વિસ્તારની અંદર આ માવઠું જોવા મળશે। સાથે મારા અહીંયા આપણે એ ચેતવણી આપવાની છે, જે લોકો જે દરિયાની અંદર માછીમારી કરતા હોય એ લોકોએ ખાસ 9 તારીખ પછીથી દરિયાની અંદર ન જવું, કેમ કે દરિયાની અંદર પણ એક તોફાન ટાઈપનું વાતાવરણ જોવા મળશે। જો કે સાયક્લોન બનશે કે નહીં એ અત્યારે કેવું મુશ્કેલ છે, પણ હા એક ચોક્કસથી દરિયો તોફાની બનશે, એટલે દરિયાની અંદર કોઈ પણ લોકોએ ન જવું, અને ખાસ કરીને 10-12 તારીખની આસપાસ દરિયા કિનારે પણ બિનજરૂરી કામ સિવાય કોઈ પણ કારણસર ન જવું, કેમ કે દરિયો તોફાની હોવાથી ત્યાં જોખમ રહેશે, અને ખાસ કરીને દરિયાની અંદર બહુ મોટા મોજા ઉછળે આવી પણ એક શક્યતાઓ રહેશે। એટલે આ માવઠું છે એક તીવ્ર માવઠું હશે, કોઈ સામાન્ય માવઠું નહીં હોય, એટલે ખાસ
9 તારીખ પહેલા છે તમામ કામો છે એ સાચવી લેવામાં આવે તો દરેક લોકોના હિતમાં રહેશે। સાથે આની વિશેની જે વિશેષ માહિતીમાં આવતા વિડીયોમાં આપશું, પણ ખાસ ખેતી વિશેની જે ચર્ચા કરીએ તો આમ જોવા જઈએ તો પહેલી તારીખથી જે ગવર્નમેન્ટે નક્કી કરેલી જે તારીખ હતી એમાં 1 તારીખથી લઈ અને 20 તારીખ સુધી આપણે જે ટેકાના ભાવે મગફળી વેચવાની હોય તેનું રજીસ્ટ્રેશન કરવાનો જે સમય હતો આનું રજીસ્ટ્રેશન પણ આજથી ચાલુ થઈ ગયું છે। ઘણી જગ્યાએ વ્યવસ્થિત ને રાબેતા મુજબ જે રજીસ્ટ્રેશન થતું કાર્ય જોવા મળ્યું છે, અમુક જગ્યાએ જે અગવડો જોવા મળી છે। સાથે આપને એ જણાવી દઉં કે જે આપણે પાક નિષ્ફળ ગયો હોય છે એના ફોર્મ ભરવાનું પણ હવે જે ચાલુ થઈ રહ્યું છે, અને ખાસ કરીને દરેક મિત્રોને એક મેસેજ મળ્યા હશે કે જે વીસીની પોસ્ટ આપેલ હોય, જે પંચાયતોની અંદર બેસે છે, જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઓછા પગારની અંદર કામ કરતા અથવા તો કમિશનથી કામ કરતા જે છોકરાઓને બેસાડવામાં આવે છે એ લોકો છે હવે હડતાલ ઉપર જાય છે, અને હડતાલ ઉપર જાય છે એનું પણ કારણ છે કે એને લાંબા સમયથી ખૂબ ઓછું વેતન મળે છે, સાથે એનું લાંબા સમયથી જે પેમેન્ટ હોય એનું વળતર હોય એ પણ સરકાર તરફથી મળ્યું નથી। ત્યારે આપણે એક અહીંયા સવાલ થાય છે અને એક શરમ થાય છે કે ગુજરાતને જે આપણે વિકાસ અને ગતિશીલ ગુજરાત માનીએ છીએ, જેને આર્થિક રીતે સમૃદ્ધ ગુજરાત માનીએ છીએ, એ ગુજરાત સરકારે જે આ નાના વર્ગના કર્મચારી કહેવાય અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા છોકરાઓ છે એને વેતન નથી આપ્યું, અને એને કારણે એ લોકો હડતાલ ઉપર જાય અને ખેડૂતોનું ક્યાંય ને ક્યાંય કામ અટકે છે। એટલે આ એક ખૂબ ગંભીર બાબત છે। આજે તમે જોવા જાઓ તો ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારી હોય અથવા તો ક્લાસ 3, જે ક્લાસ 3ની અંદર શિક્ષકો પણ આવે છે, જેના પગારો 60,000 થી વધારે છે એવા લોકોના પગાર ચૂકવાઈ જાય છે, અને આ જે નાના માણસો છે એના પગારો ન ચૂકવીને આ લોકોએ 1 વર્ષ પછી હડતાલ ઉપર જવું પડે। એટલે આ ખૂબ ગંભીર અને શરમજનક બાબત કહેવાય, એટલે સરકારે ખાસ કરીને તાત્કાલિક આનો પણ એક નિકાલ કરવો પડશે। જો આનો એક તાત્કાલિક નિકાલ થશે તો જ આ ખેડૂતનું કામ આગળ વધશે, અને ક્યારેક તો મારા જેવા માણસને તો ક્યારેક એવી પણ શંકા જાય કે શું ખેડૂતોના કામ અટકાવવા માટે કોઈ ને કોઈ જગ્યાએ જાણી જોઈને તો આ કાર્ય નહીં કરવામાં આવ્યું હોય ને, કેમ કે આવું કરવાથી કદાચ કોઈ લોકો એવું પણ માનતા હશે કે એનો પગાર અટકાવવામાં આવે, એનું વેતન અટકાવવામાં આવે, જેથી કરી અને જે પાક વળતરનું જે રજીસ્ટ્રેશન થાય અથવા તો ટેકાના ભાવે જે ખરીદીનું રજીસ્ટ્રેશન થાય ત્યારે આ લોકો હડતાલ ઉપર જાય અને ખેડૂતનું કામ અટકી જાય। એટલે આવી તો કોઈ ચાલ નહીં હોય, આવો પણ મારા જેવા માણસને ઘણી વખત સવાલ થતા હોય છે, પણ ખાસ હું આશા રાખું છું અને ગવર્મેન્ટને પણ આ બાબતે વિનંતી કરું છું, તાત્કાલિક ધોરણે આ લોકોનું વેતન છે એ પણ મળી જવું જોઈએ, અને ખેડૂતોના જે કામ છે એ ક્યાંય ન અટકે એમ તાત્કાલિક ધોરણે આનો એક નિકાલ કરી અને યોગ્ય ન્યાય કરી દેવો જોઈએ। અને હું આશા રાખું છું કે સરકાર છે આવું કરશે, નહીં કરે તો પણ અમારા તરફથી આ વિડીયોના મારફતે નહીં પણ પત્રના મારફતે સરકારને જાણ કરવામાં આવશે। અને જે આપણે એક સોમવારે એટલે કે 5 ઓક્ટોબરે બોટાદ જિલ્લાના લાઠીદળમાં જે મિટિંગ છે એના વિશેની જે ટાઈમ અને એનો જે સ્થળ છે એ હું તમને આવતા વિડીયોમાં એટલે લગભગ આવતીકાલે અથવા તો શનિવારના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી દઈશ। બાકી અત્યારે જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ રજા આપશો, ધન્યવાદ।